હવે મેન્ડલના નિયમનો ઉપયોગ કરીને તેણે શું કીધું તો કે જનીનની જેમ એટલે કે કારકોની જેમ રંગસૂત્રો પણ હંમેશા કેવા હોય છે, જોડીમાં હોય, અને એક જનીનની જોડના બંને એલલ એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી, તો આ એક જનીનની જોડ થઈને આ એના બંને એલલ થયા, સમજાત રંગસૂત્રોને સમજાત સ્થાન ઉપર આવેલા હોય. એટલે સમજાત રંગસૂત્રો એટલે કેવા, તો કે રંગસૂત્રો હંમેશા કેવા હોય જોડીમાં. અહીંયા હું બે રંગસૂત્ર લઉં છું, તો આ બે રંગસૂત્ર આ રંગસૂત્રો હંમેશા કહેવાય જોડીમાં, એટલે આ બંને એકબીજાના કેવા થયા, સમજાત રંગસૂત્રોના સમજાત સ્થાન, એટલે કે બંનેની ઉપરથી સરખા. અહીંયા કેપિટલ ટી આવેલો, તેની સામે અહીંયા શું આવેલું છે, સ્મોલ ટી, સમજાત સ્થાન પર આવેલા છે એ આપણને જોવા મળે. કોણ આવેલું જોવા મળે, જનીનો. આ વસ્તુ કોણે આપી, તો કે થિયોડોર અને બોવેરીએ. કોના નિયમ ઉપરથી આપી, મેન્ડલના વિશ્લેષણના નિયમ ઉપરથી. ત્યારબાદ એણે આખું અર્ધીકરણ ઉપરથી સમજાવ્યું કે પહેલાં જીવન તબક્કો, એકલ રંગસૂત્રો આવેલા છે જી ટુ, એટલે કે વચ્ચે એસ તબક્કો આવશે, રંગસૂત્ર દ્રવ્ય બેવડાય, જી ટુ દરમિયાન શું બનશે, દ્વિસૂત્રી બને, અને અર્ધીકરણ વન દરમિયાન શું થાય, તો કે મધ્યાવસ્થા પટ્ટિકામાં બંને તરફ ખેંચાશે, ઉપરના છે ઉપર તરફ જશે, નીચેના નીચે તરફ આવશે, એટલે કે ઉપર બે ભાગમાં વિભાજન થઈ ગયું, ઉપરના ઉપર તરફ ગયા, નીચેના નીચે તરફ ગયા, અને પાછું અર્ધીકરણ ટુ થશે, એટલે પાછા છે એ ભાગ પડે અને શું બનશે, એકકીય છે એ જન્યુઓ બનશે. અને આ જન્યુઓ છે એટલે આને આપણે શું કહીએ છીએ, વિશ્લેષણનો નિયમ, કે જે મેન્ડલે આપ્યો હતો. મેન્ડલે શું કીધું હતું, તો કે કારકો પોતાની રીતે સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. અહીંયા દાખલા તરીકે આપણે લઈએ કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી, તો ઉપર શું આવ્યો, કેપિટલ ટી, એટલે કે અહીંયા કેપિટલ ટી આવ્યો, બીજામાં કેપિટલ ટી, નીચેનામાં સ્મોલ ટી સ્મોલ ટી, એટલે કે સ્વતંત્ર છે એ વિશ્લેષણ પામે. ખાલી કેપિટલ ટી ઊંચા માટે જવાબદાર છે, સ્મોલ ટી કોની માટે જવાબદાર છે, નીચા છોડ માટે. તો આ વસ્તુ થિયોડોર અને બોવરી આપી, અને એણે છે એક કોષ્ટક આપ્યું, આની અંદર એણે શું કીધું હતું કે એક બાજુ રંગસૂત્રની વાત કરી છે અને એક બાજુ કારકોની, તો બંનેના લક્ષણો છે એની વાત કરીએ તો બંનેના લક્ષણો જે મેન્ડલે વાત કરી હતી એ જ વસ્તુ છે એ મળતી આવે છે. એટલે કે એના ઉપરથી એણે શું કીધું, તો કે બંને વસ્તુ છે એ સેમ જ છે, અને એણે એના ઉપરથી એણે રંગસૂત્રોની વહેંચણી સમજાવી. અને રંગસૂત્રોની વહેંચણી અંદર યાદ રાખવાનું છે ખાસ, કે એવું જરૂરી નથી કે કોઈ પણ કારક છે સ્વતંત્ર રીતે એની સાથે જોડાયેલા કારક સાથે જોડાય, રંગસૂત્રોની છે મુક્ત રીતે વહેંચણી થાય, કે આમાં છે સમજાત રંગસૂત્ર દર્શાવ્યું છે આમાં, અને બીજામાં આપણે શક્યતા ટૂંકમાં શું કરીએ, એનો સ્થાન ફેરવી નાખ્યું, તો નીચે આપણને પોસિબિલિટી ચારે ચારમાં અલગ મળે, જે આપણે આગળના વિડીયોની અંદર હમણાં પાર્ટ વનની અંદર જ છીએ, આપણે એક્ઝામ્પલ એનું જોયું હતું. અને આના ઉપરથી સટન અને બોરી આખો જે તર્ક રજૂ કર્યો, અને આ તર્કને એણે શું નામ આપ્યું, આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ, આવું નામ છે એણે આપ્યું. જો આની અંદર કાંઈ પણ વસ્તુ ન સમજાય તો ત્યાં તમે પ્રશ્ન પૂછી શકો છો, અને મેક્સિમમ 2 થી 3 વાર છે એક એક લીટી વાંચો અને 2 થી 3 વાર વિડીયો જોવો, ત્યારે છે એ તમને બધું સમજાશે.